વાત કરીએ સુરતની સુરતમાં ગરમીના કારણે ઇમરજન્સી કેસ વધ્યા છે હીટ સ્ટ્રોકના બનાવો કેસ છે સતત વધી રહ્યા છે કારણ કે હીટવેવનું એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે એકસો આઠ ઇમરજન્સી સેવાના કેસમાં પચાસ ટકાનો વધારો થઈ ગયો છે હીટ સ્ટ્રોક કરી રહ્યા છીએ કારણ કે ગરમીનો પ્રકોપ છે આગ ઝરતી ગરમી પડી રહી છે ચાલુ વર્ષે માર્ચ અને એપ્રિલમાં એકસો પિસ્તાળીસ કોલ મર્યા છે પેટમાં દુખાવો ઝાડા ઉલટી તાવના કેસો વધ્યા છે બેભાન થવાના આંખે અંધારા આવવાની તકલીફો પણ લોકોને થઈ રહી છે ગત વર્ષ કરતાં આ વર્ષે આપણી એકસો આઠ ઉપર બમણા એટલે કે પચાસ ટકા વધુ કેસીસ આવ્યા છે આપણે માર્ચ અને એપ્રિલ મહિનાની વાત કરીએ તો અત્યાર સુધીમાં એકસોને પિસ્તાલીસ સુડતાલીસથી વધુ આપણી ઉપર કેસીસ આવ્યા છે કે જેની અંદર સામાન્ય લક્ષણો ગરમીને લઈને થતા હોય છે માથાનો દુખાવો ચક્કર આવવા ઝાડા ઉલટી એવા કેસીસો વધી રહ્યા છે અને જેને કારણે એકસો આઠની અંદર સારવાર લઈને વિવિધ હોસ્પિટલોમાં અમે ખસેડીએ પ્રારંભિક સારવારમાં પેશન્ટનું તાપમાન ચેક કરીને જરૂરી એને ટ્રીટમેન્ટ આપવામાં આવે છે પાઇન ચડાવવામાં આવે છે ડીહાઈડ્રેટ થઈ ગયા હોય તો ઓરલ જે પણ અમારી પાસે દવાઓ હોય છે એનો ઉપયોગ કરીને એમને સારવાર આપતા રસ્તામાં જ એમને હોસ્પિટલમાં ખસેડીએ છીએ ગરમીથી બચવા માટે એ જ હું સલાહ આપીશ કે સવારે અગિયારથી ચારની વચ્ચે બહાર જવાનું ટાળો અને જો જવાનું હોય જ તો સંપૂર્ણ શરીર આપણું ઢંકાયેલું રહે એવા સૂતરાઉ વસ્ત્રો અને ઢીલા વસ્ત્રો પહેરીને જવું સમયાંતરે પાણીનું ખૂબ જ સેવન કરતા રહેવું અને પ્રવાહી જેટલું પણ બને એટલું વધારે લેવું માઠું ઢંઢ ઢંકાઈ રહે તેવી રીતે ટોપી અથવા તો હેલ્મેટ પહેરીને જ બહાર નીકળવું